वलसाड जिला प्राथमिक शिक्षक संघ द्वारा बीएलओ नी कामगीरी गरुड़ एप द्वारा करवाना मुद्दे अधिक कलेक्टर ने आवेदन पत्र सुप्रत कर्यु हतो। प्राथमिक शिक्षक संघ द्वारा पहला आवेदन पत्र में बीएलओ नी कामगीरी में गरुड़ एप थी मुश्किलों पड़ती होवानी रजूआत करी हती अने आ एप द्वारा कामगीरी बंद करवामां आवे तेवी मांगणी कराई हती। અત્યારે જે બીએલઓની જે કામગીરી ચાલે છે એ બીએલઓની કામગીરીમાં મોટા ભાગ આખા રાજ્યની અંદર પ્રાથમિક શિક્ષકોને આ બીએલઓની કામગીરી સોંપવામાં આવેલી છે અને તેમાં પણ આ બીએલઓની કામગીરી વખતે જ્યારે આ ગરુડ એપ જ્યારે આવી છે તે આ ગરુડ એપની જે કામગીરી જે કરવાની છે એ ડોર ટુ ડોર ઘરે જઈને એની સર્વે કરવાનો છે ત્યાર પછી એની જે બધી ડેટા એન્ટ્રી જે છે એ ડેટા એન્ટ્રી ઓનલાઈન કરવાની છે। એ આટલી બધી વિશેષ કામગીરી આપવામાં આવેલી છે તો કેટલાક અમારે અત્યાધુનિક જે ટેકનોલોજીથી અમારા કેટલાક શિક્ષકો આ ગરુડ એપને ઓનલાઈન કરવામાં એમને મુશ્કેલી પડે છે। અને બીજું કે હમણાં અમારે છેલ્લા કોવિડ 19ને લીધે 1.5 વર્ષ સુધી જેવી અમારી પ્રાથમિક શાળાઓ ઓનલાઈન શિક્ષણથી રહી અને જે ઓફલાઈન જે શિક્ષણ આપવાની વાત છે તે ખરેખર અત્યારે જે સ્કૂલો ચાલુ થઈ છે ત્યારે અને 1.5 વર્ષ સુધી ઓનલાઈન કામગીરી કરેલી ત્યારે અત્યારે અમારે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવાનું કામ હોય અને તેવા સમયે અમને જ્યારે આ ગરુડ એપ આપવામાં આવે ત્યારે આ શિક્ષણને ભારે નુકસાન થાય એવું છે। એટલા માટે આ જે કામગીરી છે એ અન્ય કામગીરી અન્ય બીજાને કોઈને સોંપવામાં આવે અથવા તેના માટેની જે ડેટા એન્ટ્રી છે ડેટા એન્ટ્રી એ લોકો બ્લોક કક્ષાએ કરીએ એ માટે અમે આખા સમગ્ર રાજ્યની અંદર આજે તાલુકા મથકે તાલુકા સંઘ મામલતદારશ્રીને આવેદનપત્ર આપશે અને ત્યાર પછી જિલ્લા લેવલે જિલ્લા સંઘ જિલ્લા કલેક્ટરને આજે આખા રાજ્યભરમાં અમે આવેદનપત્ર આપ્યા છે।